છેલ્લા 2-3 વર્ષથી ખોટ કરતો સંતરામપુર એસટી ડેપોમાં મોટા ફેરફાર થવાથી ડેપોની આવકમાં ઉત્તરોત્તર વધારો થતા ખુશીની લાગણી જોવા મળી હતી. વિભાગીય કચેરી પંચમહાલ ગોધરાના અંદર આવતો સંતરામપુર એસટી ડેપોમાં છેલ્લા 2-3 વર્ષમાં ટેકનિકલ ખામી અને અગાઉ નિમાયેલા ઓફિસરની અણઆવડત અને યુનિયન વાદને કારણે ખૂબ ખોટ કરતો હતો. બસોની અનિયમિતતા, રિપેરિંગ કામમાં ઢીલાસને પગલે સંતરામપુર એસટી ડેપોની આવકમાં સતત ગત અને ખોટના ચિહ્નો જોવા મળતા હતા. હાલમાં ખોટ કરતા સંતરામપુર એસટી ડેપોમાં કેટલાક ફેરફાર કરવામાં આવતા ડેપોની આવકમાં વધારો થવા પામેલ છે. ડેપોના એટીઆઈ, ટીઆઈ તેમજ નવા ડેપો મેનેજરની નિમણૂક કરવામાં આવતા આ ત્રણેય ઓફિસરોએ સંતરામપુરમાં ચાલી રહેલા યુનિયન વાર્ડને સમતલ કરી સારી નોકરીઓ સેટ કરી ડ્રાઈવર કોન્ટ્રાક્ટરને કાયમી શિડ્યુલ સેટ કરતા ડેપોમાં અનોખું વાતાવરણ ઊભું થવા પામ્યું છે, જેના પગલે હાલમાં નવા આવેલા ડેપો મેનેજર ભટ્ટની આગેવાનીમાં સંતરામપુર થઈ વાયામોરા સનત રોડ, ગોધરા લોકલ, ધાર્મિક સ્થળ કાટનાર અને કોલિયાણી જેવી અંતરિયાળ ગામની લોકલ બસો તેમજ આંતરરાજ્યોમાં ડુંગરપુર, બાંસવાળા, ગલિયાકોટ જેવી એક્સપ્રેસ બસો ચાલુ કરી સંતરામપુર ડેપોની આવકમાં સતત વધારો કરેલો જોવા મળે છે. અંતરે ખાસ ઉલ્લેખનીય બાબત તો એ છે કે હાલમાં રક્ષાબંધનના તહેવારમાં સંતરામપુર ડેપો 7,84,000 જેવી માતબર રકમની આવક ઊભી કરી વિભાગમાં પ્રથમ સ્થાને રહેવા પામેલ છે, જે બદલ સંતરામપુર એસટી ડેપોના મેનેજર અને એસટી સ્ટાફે મુસાફર જનતાને હૃદયપૂર્વક આભાર માન્યો હતો. સર, સંતરામપુર ડેપોના એક્સપ્રેસ અને લોકલ શેડ્યુલ વિશે આપનું શું કહેવું છે? ગોધરા વિભાગના સંતરામપુર ડેપો દ્વારા હાલમાં મુસાફર જનતાની માંગણીઓ અને એમને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સંતરામપુરથી ગોધરા જે વર્ષોથી ઓછા શિડ્યુલ ચલાવવામાં આવતા હતા, ઓછી ટ્રીપો ચલાવવામાં આવતી હતી, વાયા સંતરોડ રોડ ત્યાં અમે મુસાફર જનતાના હિતમાં નવીન 3 શિડ્યુલ અને 12 ટ્રીપોનું આયોજન કર્યું છે, જેના કારણે સંતરામપુરથી ગોધરા તરફ જતા મુસાફર અને મોરવા હડફ, સુલિયાત, મોરા, સંતરોડ વગેરે ગામોના મુસાફરોને ગોધરા જવા માટે સરળતાથી વાહન વ્યવહાર મળી શકે તે માટે અમે નવીન આયોજન કરેલ છે. તે સિવાય અમે આંતરરાજ્ય સર્વિસમાં બાંસવાડાથી અમદાવાદ એક નવીન શિડ્યુલનું આયોજન કરેલ છે અને હાલમાં તે સંચાલિત છે. તે ઉપરાંત અમે આંતરરાજ્ય સર્વિસમાં ડુંગરપુરથી વડોદરા એક નવીન શિડ્યુલનું આયોજન કરેલ છે, જે મુસાફર જનતાની માગણીને અનુસંધાનમાં અમે આયોજન કરેલ છે. તે સિવાય પણ વર્ષોથી જે ગામો અનકવર્ડ હતા કે જેમને એસટીની સુવિધા નથી મળી રહેતી એ તેવા ગામોમાં તલિયારી અને છાજલી જે ગામો કડાણા તાલુકાના હતા, સંતરામપુર ડેપો દ્વારા એ ગામોને નવીન આયોજન દ્વારા અમે બસ સુવિધા પૂરી પાડેલ છે. તેનાથી સંતરામપુર ડેપોને આવકમાં પણ સારો સુધારો થયો છે, આવકમાં પણ અમે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છીએ અને સંતરામપુર ડેપો હાલમાં નિગમમાં પણ જીપીએસની રેગ્યુલારિટીમાં પણ અત્યારે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે અને નિયમિત રીતે છેલ્લા 1 માસથી અમે કોર્પોરેશનમાં ટોપ 15માં સ્થાન પામી રહ્યા છીએ.